સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ગેસ બાટલા કૌભાંડ ઝડપાયું છે. તે પણ એચપી ગેસના બાટલા અને ઉજ્જવલા ગેસ કનેક્શન બારોબાર વેચી મારતા હોવાનો પણ વાત સામે આવી છે અને સગે વગે કરતા હોવાનો પણ વાત સામે આવી છે, જેને લઈને મામલતદાર દ્વારા રેડ કરી એક વર્ષથી દીકતો ધંધાને ઝડપી લેવામાં આવ્યો છે. મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલીના નાયબ ઇન્ચાર્જ મામલતદાર ગિરધરભાઈ પટેલ દ્વારા આજે એક વર્ષથી ચાલતું ભારત ગેસ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. તેમના દ્વારા વડાલી હાઈવે રોડ પર આવેલા વિનાયક હોટલની પાસે ભારત ગેસ કંપનીનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું અને તેમાં પણ બાટલાનું વેચાણ થઈ રહ્યું હતું. ભારતીય ગેસ કંપનીના બાટલા વેચવામાં આવી રહ્યા હતા, તે પણ કોમર્શિયલ બાટલા વેચાણ થઈ રહ્યું હતું, જેને લઈને આ ગેસના બાટલાનો વેપાર કરતા પટેલ જયેશભાઈ નગીનભાઈ રહે ઉમિયાનગર તાલુકો વડાલીના ને તેમની સાથે ભરેલા બાટલા નેવ્યાસી તેમજ આઈસર ગાડી પર લખેલું ભારત ગેસ GJ6AZ 8497 ને ઝડપી લઈને બે નંબરી કરતા સરકારની સાથે તેમજ જનતાની સાથે સબસિડી બારોબાર ચાઉં કરી જતા તેમજ ઘરેલુ ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં રૂપાંતર કરી અને આ બાટલા વેચવામાં આવતા હતા, જેને લઈને આ આઈસર ગાડીને ઝડપી લેવામાં આવી છે. આ ગાડી પોશીના તાલુકા એજન્સીની હતી, જે બાટલા પોશીના તાલુકાની ગરીબ જનતાને સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા, જેમાં ઉજ્જવલા ગેસ કનેક્શન દ્વારા ઓનલાઈન આપવાનું હોય છે, તે પણ બારોબાર સગે વગે કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. આજે અચાનક મામલત દ્વારા રેડ કરી એક વર્ષથી ધંધો કરતા આ બાટલા કૌભાંડને ઝડપી લેવામાં આવ્યું છે. વધુ તપાસ હવે આગળની કાર્યવાહી પ્રમાણે કરવામાં આવશે.